જી મનુભાઈ, આ બીરભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે, તો આ શું છે કે અહીંયા ભંડારો પણ છે, તો શું વ્યવસ્થા છે? અમારા ટ્રસ્ટીઓ અને પ્રમુખ શ્રી લલિતભાઈ રાજપોપટ અમરનાથ ત્યાં યાત્રા ગયા હતા, ત્યાંથી એમણે જે લંગર છે બધું જોયું, એમને ત્યાંથી એ પ્રેરણા આવી કે આટલું માણસ ચાલતું આવે ને એની સેવા માટે આ લોકો કરતા હોય તો આપણે સુરત જઈને આવું કંઈક ચાલુ કરવું જોઈએ. એ પ્રેરણાથી એ લોકોએ ભેગા થઈ મિટિંગ કરીને આ આયોજન ચાલુ કર્યું છે અને છેલ્લા 19 વર્ષથી આ ફરાળી બંધારાનું આયોજન કરતા આવ્યા છે. દર રવિવારે શાંતિ ચાલુ થાય છે કે કાવડિયા અને જે પદયાત્રીઓ છે તે શાંતિ ચાલુ થાય કે સિદ્ધાર્થ મંદિરે ચાલતા જાય અને ત્યાં જળ અભિષેક કરે છે, એટલે સાંજે ચાલતા થાય તો સવાર સુધી અમે અહીંયા 4 વાગ્યા સુધી હોઈએ છીએ. જનતાને તો એટલો સંદેશો કે જે શ્રદ્ધાથી એ લોકો ત્યાં જાય છે એમની શ્રદ્ધા ફળે છે અને આ સિદ્ધાર્થ મંદિર એક ઐતિહાસિક ઋષિ મુનિઓનું હશે ત્યારથી કહેવાતું હતું. જલારામ બાપાની પ્રેરણાથી આ ટ્રસ્ટનું નામ બીરભાઈમાં સેવા સમિતિ આપવામાં આવ્યું, બીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ નામ આપવામાં આવ્યું કે જેથી જલારામ બાપાની સાથે બીરભાઈમાંનું નામ બી લોકો જાણતા થાય કે બીરભાઈમાં કોણ હતા. બીરભાઈમાં જલારામ બાપાના ધર્મપત્ની, જે એમણે જલારામ બાપાને ખૂબ સાથ આપ્યો, રોટલા ઘડીને આપતા હતા, સાધુ સંતોને જમાડતા હતા, કોઈ ભૂખો એમને આંગળેથી જાય નહીં, એ પ્રેરણાઓ આજની તારીખમાં અમારા ટ્રસ્ટીઓ નિભાવી રહ્યા છે કે આપણે અહીંયા આવ્યા તે આપણે એટલે ફરાળી બંધારણ એ આયોજન કર્યું. આપણે અહીંયાના જે બીજા ટ્રસ્ટી સાથે વાત કરીશું, હરેશભાઈ, આજે અહીંયા સિગ્નિંગ બનાવવામાં આવ્યું છે, એ તમે કેવી રીતે બનાવ્યું અને કેટલા દિવસોમાં બનાવ્યું હશે? આ 15 દિવસની આની મહેનત થઈ છે અને આ 11,101 મોતીનું સિગ્નિંગ બનાવ્યું છે. દર વર્ષે અલગ અલગ સિગ્નિંગ બનાવીએ છીએ. આથી 5-7 વર્ષ પહેલાં 1,08,000 ઉપરાશનું સિગ્નિંગ બનાવ્યું, 14 ફૂટ જેવું છે અને દર વર્ષે અમારા લલિતભાઈના આઈડિયાથી અને એને એક બાપાની પ્રેરણા છે કે આ બધું શણગાર કરો, આ છે એ રીતે અમારા ઘરે બધું બન્યું છે. અમારું કિચન મહેન્દ્રભાઈ સંભાળે છે, કિચનમાં અત્યારે પ્રસાદી એક મીઠાઈ હોય છે, ફરાળી ચોળો હોય છે, ઘટી મરી સૂકી ભાજી, એટલે જલારામ બાપાની આશીર્વાદ કૃપાથી આ અમારો ભંડારો ચાલે છે. સાંજે 7 થી 3-4 વાગ્યા સુધી 15-20 હજાર માણસ પ્રસાદી લે છે, કોઈ જ નાત જાતના ભાવ બેન જતી રહ્યો છે બાપાની કૃપાથી અને બાપાના વંશો અને રઘુવંશીઓની એક કૃપા છે કે બાપાની કૃપાથી આ બધું ચાલે છે. ભગવાન તો બધા આપે છે, બધા આ સેવા કરી છે, અમે બધા રાંગડિયા રૂપી છીએ, તમે બધા તો મોટા મોટા બધા આપો છો અને સેવા થાય છે એ કરી રહ્યા છીએ. હું લલિતભાઈ રાજપોપટ, ધીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ સુરત. અમે લોકો અમરનાથ યાત્રાએ ગયા હતા અને ત્યાં અમને પ્રેરણા થઈ. તે પહેલાં હું 2 વર્ષ અહીંયા બેસીને ચા વેચતો હતો ખાલી, ત્યાર પછી અમે અમરનાથ ગયા, અમરનાથ અમને પ્રેરણા થઈ, ત્યાર પછી આ ભંડારો ચાલુ કર્યો છે. આજે સતત 19 વર્ષ થયા છે. જય જલારામ. જી હવે આપણે અહીંયા બીજા જે કરતા હતા છે, જય જલારામ.
શ્રી વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ફરાળી ભંડારો જે પવિત્ર શ્રાવણ માસમાં સુરતની જનતાઓ માટે અહીંયા કરવામાં આવ્યો છે, જેનું આયોજન વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટના સાથે સાત ટ્રસ્ટીઓ મળીને આયોજન કરે છે. ખૂબ જ સુંદરતાથી અને ભક્તિભાવથી સુરતના તમામ ભક્તો જેઓ સુરતથી ઓલપાડ સિદ્ધાર્થ મહાદેવ સુધી ચાલતા જાય છે એ તમામના માટે અહીંયા ફરાળી ભંડારાનું આયોજન હોય છે. આ ભંડારાની અને આ વીરભાઈમાં ચેરિટેબલ ટ્રસ્ટની એક અનોખી વાત એવી છે કે તેઓ દર વખતે અલગ અલગ રીતે શિવલિંગ બનાવે છે અને એના દર્શન ભાવિક ભક્તો માટે પુવાર પાડે છે, અને એ લોકોનું એટલું બધું ટેલેન્ટ છે કે ખૂબ જ સુંદર રીતે આ મહોલને તેઓ શણગારે છે. અને લગભગ કેટલા બધા દિવસોની મહેનત પછી દર રવિવારે એટલે શ્રાવણ મહિનાના દરેક રવિવારે અહીંયા તમામ ભક્તોને આગમન છે, તેઓને આમંત્રિત કરીએ છીએ કે આ તમામ આ પ્રસાદીનો લાભ લઈને જશો અને ખૂબ જ સુંદરતાથી ફરાળી ભોજન પ્રસાદી તમામને અહીંયા પીરસવામાં આવે છે. બોલો હર હર મહાદેવ, બમ બમ બોલે, બમ બમ બોલે, બમ બમ બોલે, બમ બમ બોલે, બમ બમ બોલે. ઓમ નમઃ શિવાય. બોલો જલારામ મહારાજની જય. વીરભાઈ માતાજી જય. રઘુવંશી સમાજની જય. હર હર મહાદેવ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા દેવતી જય. જલારામ મહારાજ કી જય. વીરભાઈ માત કી જય. નમઃ પાર્વદેવ દયે હર હર મહાદેવ. દરેક ડાબા હાથમાં ચમચી રાખવાની, જમણા હાથમાં જળ પધરાવવાનું, ત્રણ વખત જળ પી જવાનું. અહીંયા ધ્યાન આપજો, હવે ત્રણ વખત જળ પી જવાનું. ડાબા હાથમાં ચમચી રાખો, જમણા હાથમાં જળ પધરાવો. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. એક વખત સાઈડમાં હાથ ધોઈ નાખજો, નીચે સાઈડમાં. ગોવિંદાય નમઃ મંત્રેણ હસ્તો પ્રક્ષાલ્યા. એક નેપકિન ભગવાનને માટે રાખજો, એક નેપકિન તમારા માટે રાખજો. હાથ લૂછી નાખો. હવે દરેક આયોજિત ફરાળી ભંડારામાં આપણે માણી રહ્યા છીએ આજના સુંદર દિવસે. અહીંયાનું આયોજન કેવી રીતે થાય છે આપણે એને જાણ્યું, અને આજના દિવસે અહીંયા લોકો કેવી રીતે સેવા કરે છે સમાજના દરેક બુજુર્ગો આ તમામ લોકો આ સેવામાં ભાગ લે છે. અને પાંચ પાંચ દિવસ શ્રાવણ માસના પવિત્ર માસમાં ફરાળી ભંડારાનું અહીંયા સુંદર આયોજન અહીંયા કોઈ પણ વોલેન્ટિયર સેવા નથી કરતા, સમાજના તમામ લોકો દ્વારા ફરાળી ભંડારાનું આયોજન થાય છે. આપણે જોઈએ છીએ અહીંયાનું રસોડું કે જ્યાં કેટલી સુંદરતાથી પ્રસાદી બનાવાય છે, અને લગભગ 15,000 થી 20,000 જેટલા લોકો આ પ્રસાદીનું લાભ લે છે. આપ તમામ સુરતવાસીઓને પણ અહીંયા આમંત્રણ છે કે હજુ પણ એક રવિવાર આપણે તમામની સાથે છે, તો આ ફરાળી ભંડારાનો ચોક્કસથી લાભ લેજો. આપ જોઈ રહ્યા છો અમારા તમામ કાર્યકર્તાઓ જે ખૂબ જ સુંદરતાથી અને ખૂબ જ ચોખ્ખાઈથી અહીંયા ફરાળી બધી જ વસ્તુઓનું બનાવાય છે. આ રસોડાનું મેનેજમેન્ટ મોહનભાઈ કરે છે, જેઓ ઘણા વર્ષોથી આ સંસ્થાની સાથે સંકળાયેલા છે. હું મોહનભાઈને વિનંતી કરીશ કે તમે કેવો અનુભવ કરો છો. એસે તો આપ બહુ સારી કેટરર્સ કા કામ કરતે હો, લોકો કો બહુ સારા રૂપિયા કમાતે હો, લેકિન યે સેવા કા કામ હૈ ઓર યે સેવા કે કામ મેં આપકો ક્યા અનુભૂતિ હોતી હૈ, યે બાત હમ મોહનભાઈ સે કરેંગે. યે સેવા હૈ, મહાદેવ કે બોલે કે સેવા હૈ, યે નસીબ વાલે કો મિલતી હૈ. और हम नसीबदार हैं जो हमारे को सेवा करने का लाभ मिला है, और सब दिल और जान से काम करते हैं, और सब अच्छी तरह प्यार मोहब्बत से सब काम अच्छी तरह होता है. किस तरह से आप ये सब खाने का मतलब कितने साल से निकल रहे हैं आप? 19 वर्ष से ही है. 19 वर्ष से मतलब ये पहले से ही जुड़े हुए हैं? हम पहले से जुड़े हैं 19 साल से. हम लोग ने पहले छोटा भंडारा चालू किया था, 4-5 आदमी ने मिलकर थोड़ा थोड़ा पैसा निकाल के हर संडे को बनाते थे. अब मालिक की मेहर, भोलेनाथ की कृपा है, सब बढ़िया हो गया, अच्छा हो गया. कुछ कहना चाहोगे? ऐसे ही मतलब यहाँ पे जो भंडारा चलता है, भंडारा जो यहाँ पे चलता है वो आप देख सकते हैं कि कैसे ये भंडारे की पूरी तैयारी के साथ सब लोग कैसे काम कर रहे हैं, और ऐसे ही भावना के साथ ये एक धार्मिक त्यौहार है.
धार्मिक त्यौहार है तो उसे बहुत ही सबको काम करने के लिए भी एक उत्साह है, सबको बहुत ही अच्छा उत्साह है। उनके आयोजक जो है उनको भी बहुत उत्साह है और ट्रस्टी मंडल को भी उत्साह है और सारे ऐसे ही मतलब सबको खाना खिलाने में उनको बहुत अच्छा महसूस हो रहा है। ऐसे ही हर प्रसादी ले रहे थे भाई चैरिटेबल ट्रस्ट की द्वारा जो आयोजन किया गया है सिंगारा का, जरूर से देखें और प्रसाद लेने के लिए भी जरूर से आ सकते हैं। महीने में हर संडे को यहाँ पे शाम को लाभ लीजिएगा और ये भंडारा भैया सामने आया भाई सामने जाओ।